વલસાડ જિલ્લામાં વાપી નગરપાલિકાએ ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં 82મો નંબર પ્રાપ્ત કર્યો હતો, જ્યારે આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં 50ની અંદર નંબર મેળવવામાં વાપી નગરપાલિકાના સત્તાધીશોએ કમર કસી છે. વાપી નગરપાલિકા વિસ્તારમાં આ માટે તમામ મુખ્ય માર્ગોની દિવાલ પર રંગબેરંગી ચિત્રોના પેઇન્ટિંગ સહિત હોર્ડિંગ લગાવવાની અને જનતાને ફીડબેક મેળવવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે ઘરે સ્વચ્છતા જાગૃતિ ફેલાવવાના અભિયાનમાં દેશની તમામ નગરપાલિકાઓને જોડતા બાદ સ્વચ્છતા જાગૃતિ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આવનારા વર્ષ 2021થી વાપી તાલુકા સ્વચ્છતામાં જાગૃતિમાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી શકે તે માટે મનમોહક ચિત્રો, સ્વચ્છતા જાગૃતિના સંદેશા સાથે હોર્ડિંગ સહિતની કામગીરી હાથ ધરી છે. સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન હેઠળ દેશમાં અવ્વલ નંબર મેળવનાર વાપી પાલિકાએ શહેરમાં મનમોહક ચિત્રો ચિત્રાવ્યા છે. આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે વિગતો આપી હતી કે દેશની 4000 નગરપાલિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા વિશેષ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત વાપી નગરપાલિકા વિસ્તારમાં દિવાલો પર વિવિધ મનમોહક ચિત્રો, સ્વચ્છતાના સંદેશાઓનો હોર્ડિંગ સહિતની કામગીરી હાથ ધરી છે. પાલિકા વિસ્તારમાં શહેરીજનો સ્વચ્છતાને પ્રાધાન્ય આપે તે માટે સૂકા ભીના કચરાને અલગ કરીને આપવા અપીલ કરી છે. શહેરી વિસ્તારમાં સ્વચ્છતા સંદેશાઓનો ખાસ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. દેશની નગરપાલિકાઓમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપી નગરપાલિકાનો સારો નંબર પ્રાપ્ત કરે તે માટે વિવિધ ટીમો દ્વારા જનતાનો ફીડબેક મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષે દેશની તમામ નગરપાલિકાઓમાં સ્વચ્છતા બાબતે વાપીનો 82મો નંબર હતો, ત્યારે આ વખતે 50ની અંદર આવે તે માટે પાલિકાના સત્તાધીશોએ કમર કસી હોવાનું પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા સર્વેક્ષણ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા લોકો પણ જાગૃતિ દાખવે, સ્વચ્છતા બાબતે સહકાર આપે તેવી અપીલ પાલિકા પ્રમુખે કરી છે, તો શહેરીજનો પણ નગરપાલિકાની રંગબેરંગી ભીંતચિત્રોની કામગીરીની સરાહના કરી રહ્યા છે. આશા રાખીએ છીએ કે વાપી નગરપાલિકા પોતાની સ્વચ્છતા અભિયાનની અવ્વલ નંબર નેમ પૂરી કરી શકે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા વિશેની જાગૃતિ ઘર ઘર સુધી ફેલાવવા માટે પૂરા દેશની 4000 નગરપાલિકાઓનું સ્વચ્છતા સર્વેક્ષણનો એક નવો અભિગમ લઈને આવ્યા છે અને એ અંતર્ગત જાન્યુઆરી મહિનામાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી થવાની છે. ત્યારે આમ તો નિરંતર અમારી સ્વચ્છતા માટેની જાગૃતિ ફેલાવવાનું પ્રયત્ન ચાલુ જ હોય છે, પણ અત્યારે આ વિશેષ કાર્ય રીતે જે જે રસ્તાઓ છે એની બાજુમાં જે દિવાલ છે ત્યાં પેઇન્ટિંગ કરીને, પેઇન્ટિંગ દ્વારા લોકોને સમજાવવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ સ્વચ્છતામાં શું શું આપણે ધ્યાન રાખવાની જરૂર છે. એ જ રીતે રસ્તાઓ સાફ કરવાનું કામ તો નિરંતર ચાલુ જ હોય છે. એ જ રીતે સૂકો કચરો અને ભીના કચરા માટેની જાગૃતિ નગરજનોમાં લાવવા માટે પણ વિવિધ સોસાયટીઓમાં આ કાર્ય ચાલી રહ્યું છે. આ રીતની તેમજ હોર્ડિંગ લગાવીને મોટા જે જંકશનના રસ્તા હોય, જ્યાં આગળ 4 રસ્તા પડતા હોય તેવી જગ્યાએ મોટા હોર્ડિંગ લગાવી અને સ્વચ્છતા વિશેની વાપીના નગરજનો જાગૃત થઈને સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણે આખા દેશમાં જે એનું સર્વેક્ષણ થવાનું છે એમાં સારામાં સારો નંબર લાવીને આપણે એક પ્રગતિ લોકોને બતાવીએ એવી એવા પ્રયત્નો ચાલી રહેલા છે. ખાસ કરીને કયા પ્રકારની જે આપણી જે કામગીરી ચાલી છે એમાં કેટલી ટીમ જોડાયેલી છે? સ્વચ્છતાની જાગૃતિ માટેની અમારી ટીમમાં નગરપાલિકાનો અમે અલગ અલગ ડિપાર્ટમેન્ટના માણસોને પણ ફીડબેક માટેની આખી ટીમ બનાવેલી છે. નગરજનોનું ફીડબેક લેવા માટેની પણ ટીમો બનાવેલી છે, જે કોલેજમાં જાય, સ્કૂલોમાં જાય, પણ અત્યારે તો કોલેજ સ્કૂલો ચાલુ નથી એટલે જનરલ પ્લેસીસ પર જઈને જ્યાં પણ માણસો મળે ત્યાં એમને આની જાગૃતિ વિશેની એપમાં ડાઉનલોડ કરીને એમના વ્યૂ આપવા માટેનો પ્રયત્ન ચાલી રહેલો છે. ખાસ કરીને ગયા વખતના જે સ્વચ્છતા સર્વેક્ષણ થયેલું એમાં આપણો નંબર કેટલામાં હતો, આ વખતનો ટાર્ગેટ શું છે? ગઈ વખતે સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણો 82મો નંબર હતો પૂરા દેશમાં અને આ વખતે અમારો પ્રયત્ન છે કે 50ની અંદર અમે નંબર લઈ આવીએ. કારણ કે જેમ જેમ સ્વચ્છતા અંગેની જાગૃતિ પૂરા દેશમાં ફેલાઈ રહી છે ત્યારે દરેક નગરપાલિકા પણ વિશેષ પ્રયત્ન કરી રહી છે અને સ્પર્ધા એકદમ બહુ સારી રીતે ચાલી રહી છે, ત્યારે બધાએ આમાં પ્રયત્ન કરવાની જરૂર છે અને વાપીના નગરજનોને મારી નમ્ર વિનંતી છે કે સ્વચ્છતા વિશેનું જે કંઈ તમે જાણો છો અને જ્યાં સ્વચ્છતા થતી હોય તો એનું અમારું ફીડબેકમાં તમે તમારો ઓપિનિયન આપીને અમારા જે નંબર છે આંક વધારીને અમને સ્વચ્છતામાં નંબર લાવવામાં તમે મદદરૂપ થાઓ.